નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. અને સૌથી પહેલા અમે સાવચેત કરી રહ્યા છે કે 3 દિવસ ભારે છે. તો સૌથી પહેલા સાવચેત કરીશું ગરમીથી, કારણ કે મિની વાવાઝોડું આવ્યું, વરસાદ આવ્યો અને હવે સુરજ દાદા તપવા માટે તૈયાર છે. અમદાવાદીઓ 3 દિવસ ખૂબ જ સાવધાન રહેજો. અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચી શકે છે. આ અંગે હવામાન વિભાગે પણ મોટી આગાહી કરી છે. 44 ડિગ્રીએ પહોંચી શકે છે પારો. તો બપોરે અમદાવાદમાં ગરમી ચામડી દઝાડી દેશે, માટે બપોરે બહાર ન નીકળતા બપોરે અમદાવાદ અગન ભઠ્ઠીમાં પહેરવાઈ જશે. દિવસે તપાવશે, રાત્રે અકળાવશે, કારણ કે રાત્રે પણ ગરમીથી અકળામણ થશે, પવનો પણ ગરમ ફૂંકાઈ શકે છે. તો આજથી 3 દિવસ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ રહેશે. ગુજરાતમાં મે મહિનાનો આ પ્રકોપ શરૂ થયો છે. ગુજરાતમાં 3 દિવસ સુધી પારો 2 થી 3 ડિગ્રી ઊંચકાશે. ગુજરાતના કેટલાક ભાગોમાં આકરી ગરમી પડી શકે છે અને 3 દિવસ સુધી કેટલાક ભાગોમાં હીટવેવની આગાહી છે. સૌરાષ્ટ્ર કચ્છના 4 જિલ્લામાં હીટવેવની આગાહી છે. તો પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છમાં આકરી ગરમી પડી શકે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરતમાં પણ હીટવેવની આગાહી છે. કાંઠાના ભાગોમાં પણ 5 દિવસ ઉકળાટ ભર્યું વાતાવરણ રહેશે. हीट वेव की वार्निंग डे 1 से लेकर डे 3 तक दी गई है सौराष्ट्र और गुजरात रीजन के लिए. और जो डिस्ट्रिक्ट हैं जहां पे हीट वेव आने वाले दिनों में होगा वो है सौराष्ट्र रीजन के लिए पोरबंदर है, गिर सोमनाथ है और भावनगर और कच्छ है. और बात करेंगे गुजरात रीजन के लिए जहां पे हीट वेव की वार्निंग दी गई है डे 1 से लेकर डे 3 के लिए, वो डिस्ट्रिक्ट है वलसाड और सूरत. और डिसकम्फर्ट कंडीशन की बात करेंगे तो डिसकम्फर्ट कंडीशन डे 1 से लेकर डे 5 तक कोस्टल एरिया में, गुजरात और सौराष्ट्र दोनों रीजन के कोस्टल एरिया में डिसकम्फर्ट कंडीशन बनी रहेगी. जो टेम्परेचर में 2 से 3 डिग्री सेल्सियस का आने वाले 2 दिनों में बढ़ोतरी दर्ज होगी. उसके बाद टेम्परेचर 3 दिन तक नो लार्ज चेंज में रहेगा. अहमदाबाद का जो मैक्सिमम टेम्परेचर है वो आने वाले 5 दिनों की बात करेंगे तो 42 से 43 और 44 के भी આસપાસ જાને કા પૂર્વાનુમાન હૈ. તો હવે ગુજરાતમાં ગરમી ભૂક્કા બોલાવી દેશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી છે. અમદાવાદ વાસીઓ 3 દિવસ ખૂબ જ સાવચેત રહેજો. મધ્ય ગુજરાત અંગે અંબાલાલની મોટી આગાહી છે. મધ્ય ગુજરાતના ભાગોમાં પારો 45 ડિગ્રીએ પહોંચી શકે છે. તો સપ્તાહ સુધી મધ્ય ગુજરાત તપવાની આગાહી છે. 24 અને 25 મેના દિવસે વધુ ગરમી પણ રહી શકે છે. 24 અને 25 મે ઘણા ભાગોમાં પારો 46 ડિગ્રીએ પણ પહોંચી શકે છે. તો કચ્છના ભાગોમાં ગરમી વધશે અંબાલાલનું કહેવું છે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં તો 49 ડિગ્રીએ તાપમાન પહોંચશે. કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્રમાં 41 ડિગ્રીએ પારો પહોંચશે. તારીખ 27 આખરી ગરમી પડવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 45 ડિગ્રી સેલ્સિયસ પાર કરી જવાની શક્યતા છે. તારીખ 24-25 સુધીમાં તો કોઈ કોઈ ભાગમાં 47 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા છે. આ ઉપરાંત ગંગા જમના મેદાનો તપવાની શક્યતા છે. આ ભાગમાં 48 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા છે. કચ્છના ભાગોમાં પણ ગરમી વધશે અને રાજસ્થાનના ભાગોમાં આખરી ગરમી પડશે. રાજસ્થાનના કેટલાક ભાગોમાં તો 49 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહે છે. લગભગ કચ્છના ભાગમાં ગરમી વધશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં 41 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહે છે. જૂનાગઢના ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહે છે. તો આખરે ગરમીનો પ્રકોપ હવે શરૂ થવાનો છે 3 દિવસ માટે. અને આ અંગે જ વધુ અપડેટ મેળવીશું. અમારા સહયોગી અંકિત આપણી સાથે જોડાઈ ગયા છે. જે અંકિત, છેલ્લા 3 દિવસ આપણે જોયું કે ઝમાઝમ વરસાદ થયો, વાવાઝોડું, મિની વાવાઝોડાની અસર વર્તાય, પરંતુ હવે એકદમ જ વાતાવરણમાં પલટો આવવાનો છે અને ગરમી ફરી એક વખત તેનું આક્રમણ કરવાની છે. ચોક્કસ સંધ્યા, ખાસ કરીને વાત કરવા તો ન માત્ર રાજકોટ પરંતુ સૌરાષ્ટ્રની અંદર અત્યારે અંગ દઝાડતી જે ગરમી છે તે પડી રહી હોવાનું છે.
તે સામે આવ્યું છે અને સતત બીજા દિવસે રાજકોટની અંદર તાપમાનનો પારો છે તે 41 ડિગ્રીને પણ પાર પહોંચ્યો છે. જી હા, હું આપણે મારી પાછળના જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે લોકો છે તે હાલ અત્યારે ઠંડા પીણાની દુકાન ખાતે પહોંચી ચૂક્યા છે. ગઈકાલની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરનું તાપમાન 42.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, સાથોસાથ ભુજમાં 42.9 ડિગ્રી સેલ્સિયસ છે તે નોંધાયું હતું. આમ સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ તાપમાન છે તે ભુજની અંદર નોંધાયું હતું. ત્યારે લોકો આપણી સાથે જે આપણે તેમની સાથે વાતચીત કરીશું. શું કહેશો, ગરમીથી બચવા માટે મિત્રો સાથે આવ્યા છો, શું કહેશો? અત્યારે ગરમી બહુ વધારે પડી રહી છે, 42 ડિગ્રી ઉપરનું ટેમ્પરેચર છે, એટલે આ શરીરમાં શરબત ને આ સોડા પીવા તો આપણે ફાયદો રહીએ. અત્યારે ગરમી બહુ વધારે એટલે આ પીવું જરૂરી છે, નતર આમાં કામ ન થાય. હોન્ડામાં ટુ વ્હીલમાં નીકળ્યા હોય તો આમ જાય એટલે બીજે દિવસે આપણે માંદા પડી જાય. અત્યારે એવું, અને પાછો વરસાદ, કાલ વરસાદ, આ બે ઋતુ બધું ભેગું થાય છે, એમાં બહુ તકલીફ પડે. તો સંધ્યા, લોકોનું પણ કેવું છે કે જે પ્રમાણે મિશ્ર ઋતુનું વાતાવરણ હાલ અત્યારે લોકો છે તે અનુભવી રહ્યા છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છની જો વાત કરવામાં આવે તો કચ્છની અંદર નખત્રાણા છે, ભચાઉ છે, ભુજ છે, આ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ વાત કરવામાં આવે સૌરાષ્ટ્રની તો તેની અંદર દ્વારકા છે, જામનગર છે, સાથોસાથ વાત કરવામાં આવે કે રાજકોટ, પોરબંદર, સુરેન્દ્રનગર અને સાથોસાથ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાની અંદર પણ કમોસમી વરસાદ વરસ્યો હોવાનું છે તે સામે આવ્યું છે. બિલકુલ અંકિત, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. સુરતી લાલાઓ ગરમીમાં કેવા શેકાઈ રહ્યા છે તે જાણવા માટે જઈશું સુરત. કીર્તેશ આપની સાથે જોડાયેલા છે. જી કીર્તેશ, બિલકુલ સંધ્યા, મે મહિનાનો ધધક તો તાપ છે, 12 વાગતાની સાથે સુરતના રસ્તાઓ પર ટ્રાફિક ઓછો થઈ જાય છે. ખાસ કરીને ગરમીથી બચવા, તડકાથી બચવા માટે પુરુષો ટોપી ચશ્માનો ઉપયોગ કરે છે, મહિલાઓ દુપટ્ટાનો ઉપયોગ કરે છે, અને 12 થી 4 એવો તાપ હોય છે કે ચામડી ધજાડતો આ તાપને લઈને લોકો ઘરેથી નીકળવાનો ઓછો પ્રયાસ કરે છે. ખાસ કરીને લોકો બપોરના સમયે એસી અને પંખાનો ઉપયોગ કરે છે. ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાનો સૌથી વધારે ઉપયોગ કરતા જોવા મળી રહ્યા છે. જે પ્રકારે ગરમી પડી રહી છે, તાપ પડી રહ્યો છે, ચામડી ધજાડતી આ ગરમી છે. તંત્ર બી લોકોને કહી શકે, કહી રહ્યું છે કે કામ ના હોય તો બપોરે 12 થી 4નો સમય બહાર નીકળવાનું ટાળો, કારણ કે ગરમીનું પ્રમાણ જે રીતે વધી રહ્યું છે તેને લઈને ચોક્કસપણે લોકો પણ નીકળવાનું ટાળી રહ્યા છે. એટલે કે સુરતી લાલાઓ ગરમી તડકો અને ખાસ કરીને બફારાને લઈને સૌથી વધુ હેરાન અને પરેશાન જોવા મળી રહ્યા છે. બિલકુલ કીર્તિશ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. સાબરકાંઠાથી આપણી સાથે ઈશાન જોડાયા છે. ઈશાન, છેલ્લા દિવસોમાં આપણે જોયું છે બનાસકાંઠા સાબરકાંઠામાં મિની વાવાઝોડાની અસર જોવા મળી, વરસાદ પણ વરસ્યો અને હવે એની વચ્ચે આ ગરમીનો પ્રકોપ, લોકો શું કહી રહ્યા છે આ વિશે? સંધ્યા, ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો સાબરકાંઠા હિંમતનગર અને ઈડરમાં સૌથી વધુ ગરમી પડે છે. છેલ્લા 2 દિવસથી 42 ડિગ્રી પાર ગરમી પહોંચી ગઈ છે. ખાસ કરીને વાત કરવામાં જતા રસ્તાઓ પણ એકદમ સુમસામ રાખી રહ્યા છે. જાણે કે રસ્તા ઉપર, જાણે કે કર્ફ્યુ લાગ્યો હોય તેવો માહોલ હાલ રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે. બપોરના સમયે કોઈ બહાર નીકળવાનું માટે પણ તૈયાર નથી, અને ખાસ કરીને આરોગ્ય વિભાગ દ્વારા અને કલેક્ટર દ્વારા પણ લોકોથી ગરમી બચવા માટેની અપીલ પણ કરવામાં આવી છે. ખાસ કરીને સૂતરા કપડાં પહેરવા, તો આ ઉપરાંત ગરમીથી રક્ષણ મેળવવા માટે ઘરના ઠંડા પીણાનો જ ઉપયોગ કરવો, બહારના ઠંડા પીણા પીવાનું ટાળવું જોઈએ. આ સિવાય અન્ય જે વસ્ત્રો છે તો સૂતરા કાપડના વસ્ત્રો પહેરવા, તે પ્રકારની અપીલ કરવામાં આવી છે. તો વધુ પડતી ગરમીમાં બહાર નીકળવું જ પડે તો જે તકેદારી ભાગરૂપે જે અમુક જે વસ્તુ છે વસ્તુ પહેરીને બહાર નીકળવું, તેઓ પણ હાલ તો કલેક્ટર અને જિલ્લા આરોગ્ય દ્વારા જણાવી રહ્યા છે. અને દિવસે દિવસે ગરમી વધી રહી, તો છેલ્લા 2 દિવસથી 42 ડિગ્રી પાર થઈ ગઈ છે. અને સૌથી વધુ શહેર ગરમ હોય તો એ હિંમતનગર, હિંમતનગર બાદ ઈડરમાં પણ 41 થી 42 ડિગ્રી ગરમી જોવા મળી રહી છે. જી સંધ્યા, બિલકુલ, તો 40 ડિગ્રીની ઉપર આ તાપમાન પહોંચી રહ્યું છે અને એ વચ્ચે જ શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે. અંકિત આપણી સાથે જોડાયેલા છે. અંકિત, આમ તો કહેવાય છે રાજકોટ માટે એવું કહેવાય છે કે 12 થી 4 એટલે સુવાનો સમય હોય છે, કામ વગર લોકો બહાર નથી નીકળતા, રસ્તા પર કયા પ્રકારનો અત્યારે માહોલ જોવા મળે છે? ચોક્કસ સંધ્યા, હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે મારી પાછળના જે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે. સંધ્યા, ખાસ કરીને અમે હાલ અત્યારે જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ, આ દ્રશ્યો છે રાજકોટના યાજ્ઞિક રોડ, કે જે રાજકોટની મધ્યમાં આવેલો આ રોડ છે ને ધમધમતો આ રોડ કહેવાય છે. ચોક્કસ હાલ અત્યારે વાહનોની અવરજવર દેખાઈ રહી છે, પરંતુ સામાન્ય દિવસોની અંદર જે પ્રકારની વાહનોની અવરજવર હોય છે તેના કરતાં ખૂબ જ ઓછી અવરજવર છે તે હાલ અત્યારે રાજકોટના યાજ્ઞિક રોડ ઉપર દેખાઈ રહી છે. સામાન્ય રીતે સેંકડો વાહનો અહીંયાથી દર સેકન્ડે મિનિટે પસાર થતા હોય છે, પરંતુ જોઈ શકાય છે કે હાલ અત્યારે ગણ્યા ગાંઠિયા વાહનો છે તે અહીંથી પસાર થઈ રહ્યા છે. સાથોસાથ અત્યારે લોકો છે
તે ખાસ કરીને જે ઠંડા પીણાની દુકાનો છે ત્યાં પણ પહોંચી રહ્યા છે. બીજી તરફ મહાનગરપાલિકા દ્વારા પણ હીટવેવની આગાહીને લઈને એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટેની અપીલ કરવામાં આવી છે. તો બને ત્યાં સુધી સુતરાઉ કાપડ પહેરવાના અને તેમજ બને ત્યાં સુધી પ્રવાહીનું મહત્તમમાં મહત્તમ સેવન કરવાની પણ પ્રવાહીનું સેવન કરવાની પણ અપીલ છે તે મહાનગરપાલિકાના. અંકિત, અંકિત, આ ગરમીનો પારો કેટલો છે એ આપને જોઈને અંદાજો આવી જાય છે, કારણ કે આપના માથા પરથી પરસેવાની લકીરો નીકળી રહી છે, એનાથી જ અંદાજો આવી જાય છે કે અત્યારે કેટલી ગરમી છે ત્યાં. ચોક્કસ સંધ્યા, ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ અત્યારે તાપમાનનો પારો છે તે 41 ડિગ્રીને પાર પહોંચ્યો છે. સાંજના જે 4 વાગ્યાનો સમય થશે તે પ્રમાણે વેધર ફોરકાસ્ટ જણાવી રહ્યો છે કે આજ રોજ મેક્સિમમ 42 ડિગ્રી તાપમાન છે તે રાજકોટની અંદર નોંધાઈ શકે તેમ છે. ગઈકાલે પણ મેં આપણે વાત કરી કે ગઈકાલે રાજકોટનું તાપમાન છે તે મહત્તમ 42.4 ડિગ્રી, જ્યારે કે ન્યૂનતમ તાપમાન છે તે હાલ અત્યારે 27 ડિગ્રી સેલ્સિયસ છે તે રાજકોટમાં નોંધાઈ રહ્યું છે. બિલકુલ કીર્તેશ, ખાસ કરીને મનપા દ્વારા કયા પ્રકારની તૈયારીઓ કરવામાં આવે છે? એવું તો નથી ને કે 3-4 દિવસ જે રીતે વરસાદ પડ્યો એટલે મનપાને પણ થઈ ગયું હોય કે હાશ હવે તો વરસાદ આવશે એટલે હવે કોઈ એવી પ્રકારની શહેરીજનોને જરૂરિયાત નહીં પડે. કયા પ્રકારની વ્યવસ્થાઓ હોય છે શહેરીજનો માટે? બિલકુલ સંધ્યા, ઉનાળાનો સમય ચાલી રહ્યો છે. લોકોને માર્ગદર્શિકા માટે શહેરમાં બેનર લગાડવામાં આવ્યા છે, હોર્ડિંગ લગાડવામાં આવ્યા છે, જાણકારી આપવામાં આવ્યા છે કે 12-4નો સમય ખૂબ જ તડકો હોય છે, નીકળવું નહીં. અને પ્રી મોન્સૂનની કામગીરી એક બાજુ શરૂ કરી દેવામાં આવી છે, કારણ કે માત્ર હવે ગઈ શકાય 1 મહિનો એટલે કે 30 દિવસ બાકી છે વરસાદની એન્ટ્રીને. 15 જૂનની આજુબાજુ દક્ષિણ ગુજરાતમાં વરસાદ પોતાની એન્ટ્રી લેશે એટલે કે ગરમી તો છે જ, તેની સાથે અસહ્ય બફારો શરૂ થઈ ગયો છે, જેને લઈને શહેરીજનો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ત્યારે ગરમીમાં બચવા માટે કયા પ્રકારનો વ્યવસ્થા કરવી, બપોરના સમયે નહીં નીકળવું તે, અને ખાસ કરીને ગરમીમાં લૂ ના લાગે તેને લઈને કયા પ્રકારે લોકોએ કપડાં પહેરવા, કયા પ્રકારના પીણા પીવા, તેની સમજ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ આગામી દિવસમાં ચોમાસું આવવાનું છે, ત્યારે ચોમાસાને લઈને કયા પ્રકારની તૈયારી કરવી, લોકોએ સાવચેતી શું રાખવી તેને લઈને એક માર્ગદર્શિકા પણ મહાનગરપાલિકાએ બહાર જાહેર કરી છે. બિલકુલ, ઈશાન પણ આપણી સાથે જોડાયેલા છે. જી ઈશાન, ગ્રામ્ય વિસ્તારોમાં કઈ રીતે વ્યવસ્થા હોય છે? કારણ કે શહેરી વિસ્તારોમાં અમે જોઈએ છીએ કે ઘણી જગ્યાએ પાણીની પરબ મૂકવામાં આવે છે, ઘણી જગ્યાએ છાશનું વિતરણ કરવામાં આવતું હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં પણ આવી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે લોકો દ્વારા સ્વેચ્છાએ? જી ચોક્કસ સંધ્યા, ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને લોકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવતી છે. તમે અત્યારે દ્રશ્યમાં જોઈ શકો તે પ્રમાણે જે રીતે પાણીના જગ છે જગ મૂકવામાં આવતા હોય છે, આ ગ્રામ્ય વિસ્તારની દ્રશ્ય બતાવું છું કે જ્યાં પાણીના જગ મૂકવામાં આવે છે. આ ઉપરાંત જે છાંયડો છે, છાંયડા નીચે જ બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવતી હોય છે. અને ખાસ કરીને લોકો ગરમીથી છાંયડામાં બેસી શકે લીમડાનું ઝાડ, જો લીમડાના ઝાડ નીચે બેસતા હોય એ રીતે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પરંતુ ખાસ કરીને શહેરી વિસ્તારમાં જે કે ત્યાં ઝાડની સંખ્યા ઓછી હોય છે અને આ ઉપરાંત જે પૂરતા પ્રમાણમાં વૃક્ષો નથી હોતા તો ત્યાં વધુ ગરમી હોય છે, તેના કારણે લોકોને પણ વધુ ગરમીના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. તે માટે આરોગ્ય વિભાગ દ્વારા તો એડવાઇઝરી અને અપીલ પણ કરવામાં આવી રહી છે કે બહાર નીકળવાનું ટાળવું જોઈએ, અને જો કારણસર બહાર નીકળવું તો અમુક જે ચોક્કસ વસ્તુ છે, ચોક્કસ કપડાં કે સુતરા કાપડનો ખાસ કરીને ઉપયોગ કરવો જોઈએ, ત્યાં ઉપરાંત ઠંડા પીણાનો પણ ઉપયોગ કરવો જોઈએ. બિલકુલ બિલકુલ અંકિત આપનો, ઈશાન આપનો અને કીર્તેશ આપનો પણ આભાર. જો કે આ તપતી ગરમીમાં અમે પણ તમને તડકાની વચ્ચે ઉભા રાખ્યા છે અને પરસેવે રેબઝેપ તમે પણ થઈ રહ્યા છો, પરંતુ સાચવવાનું તમામે છે, રિપોર્ટરે પણ સાચવવું પડશે, કારણ કે આ સમય એવો છે, ગરમીનો સમય છે અને પારો 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે. એ માટે શહેરીજનો અને ગ્રામ્ય વિસ્તારના લોકો તમે પણ સાચવજો.